पहलो पाठ જોઈશું। ગુજરાતીમાં તમારો પહેલો પાઠ છે ચિત્રપાઠ છે, નામ છે બજારમાં। બાળમિત્રો, તમને એવું થતું હશે કે આ ચિત્રપાઠ વાળે શું હોય, એમાં શું ભણવાનું, ચિત્ર છે એમાં ભણવાનું શું। પણ તમને ખબર છે કે ચિત્રપાઠ શા માટે અભ્યાસક્રમમાં મૂકવામાં આવે છે? ચિત્ર જોઈને તમે જેટલું જાણી અને સમજી શકો છો એટલું કદાચ વાંચી અને સાંભળીને પણ સમજી શકતા નથી। ચિત્ર જોવાથી તમારી અવલોકન શક્તિનો વિકાસ થાય છે। તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમારે અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ। તમે જ્યારે પણ કોઈ પણ જાહેર સ્થળે જાઓ તો તમારી આસપાસ શું પ્રવૃત્તિ થઈ રહી છે, કોણ ક્યાંથી આવી રહ્યું છે, કોણ ક્યાં જઈ રહ્યું છે, આ બધું આપણે અવલોકન કરવું જોઈએ। કદાચ આપણી આ અવલોકનની ટેવના કારણે આપણે ક્યારેક મુશ્કેલીમાંથી પાર ઉતરી શકીએ। તમને બધાને યાદ હશે, તમે ચોથા ધોરણમાં પેલા ઊંટ અને ફકીરવાળી વાર્તા શીખ્યા હતા, યાદ છે ને? કે જેમાં પેલા ફકીરને ખાલી જમીન પરના પગલાં અને બળબણતી માખીને એ બધું જોઈ અને રાજા સામે પેલા વેપારીના ઊંટનું આબેહૂબ વર્ણન કર્યું હતું અને મુશ્કેલીમાંથી છૂટી ગયો હતો। બસ આવું જ કંઈક। અવલોકન કરવાથી તમારી જિજ્ઞાસા વૃત્તિ પણ સંતોષાય છે અને તમને નવું જાણવા પણ મળે છે। તો ચલો આપણે શરૂઆત કરીએ આપણા પાઠની। જુઓ મિત્રો, આ ચિત્રમાં દેખાય છે કે એક બજારનું ચિત્ર છે। બજારમાં વચ્ચોવચ્ચ એક કોમ્પ્લેક્સ આવ્યું છે। એ કોમ્પ્લેક્સનું નામ શું છે? જુઓ ઉપર પાટિયામાં લખેલું છે, વંચાય છે ને, પીઠળ કોમ્પ્લેક્સ। એની બાજુમાં શું છે? બીજું પાટિયું છે, આનંદ પ્રોવિઝન સ્ટોર, જ્યાં બધી વસ્તુઓ મળે છે। એની નીચે છે સીડી કોર્નર, બુક સ્ટોર છે, લેડીઝ ટેલર છે, ચશ્માઘર છે। અરે અરે અરે, જુઓ તો ખરા, આ કોમ્પ્લેક્સ પાસે શું થયું છે? એક ટ્રકવાળાએ બાઇક સવાર બે માણસોને એક્સિડન્ટ કર્યો છે અને બંને માણસો ત્યાં બેભાન થઈને પડ્યા છે। જુઓ, પોલીસની ગાડી પણ આવી ચૂકી છે અને એમ્બ્યુલન્સ પણ આવી છે અને પોલીસવાળા પોતાનું કામ કરી રહ્યા છે। તમે જુઓ, ટ્રકની પાછળ ઊભેલો એક વ્યક્તિ મોબાઈલ ફોનથી કોકની સાથે વાત કરી રહ્યો છે। મને લાગે છે કે એ વ્યક્તિ કદાચ આ બાઇકવાળાના સગા સંબંધી લોકોને વાત કરી રહ્યો હશે કે ભાઈ તમારા કોઈ પરિચિતને અહીંયા આ જગ્યાએ એક્સિડન્ટ થયો છે। હવે જુઓ, આ કોમ્પ્લેક્સની પાછળ બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો છે, ત્યાંથી રાહદારીઓ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છે, આવી રહ્યા છે। દેખાય છે સામે એક પ્રકાશ સ્કૂલ છે, ત્યાં બાળકો સ્કૂલમાં જઈ રહ્યા છે। એની બાજુમાં સિટી મોલ છે, જ્યાંથી લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે। હવે જુઓ આ તરફ, આપણે ક્યાં આવ્યા? બસ સ્ટેન્ડ તરફ। બસ સ્ટેન્ડમાં શું છે? એક બસ ઊભી છે અને મુસાફરો એમાં ચડવા ઉતરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। પાછળ દૂર દૂર એક મંદિર દેખાય છે, દેખાય છે ને? હવે જુઓ, ધ્યાનથી જુઓ, જુઓ આ બાજુ એક નાસ્તા હાઉસ દેખાય છે। હવે એ નાસ્તા હાઉસ પાસે કેટલી બધી લાઈન છે, કેટલા બધા લોકો નાસ્તો લેવા પડાપડી કરી રહ્યા છે। ચોકમાં બરાબર વચ્ચોવચ એક સર્કલ જેવું બનાવ્યું છે અને એક ઝાડ જેવું છે। આ બાજુ એક નાના ફુવારા જેવું કંઈક બનાવેલું દેખાય છે। બાળમિત્રો, આવી રીતે આપણે જ્યારે પણ બજારમાં નીકળીએ, બજારમાં છે કે કોઈ બી જાહેર સ્થળે છે, દવાખાનું છે, બસ સ્ટેન્ડ છે, બેંક છે, પોસ્ટ ઓફિસ છે, તો આપણે અવલોકન કરવું જોઈએ। જો રસ્તા પર હોય તો કયો રસ્તો ક્યાંથી આવે છે, ક્યાં નીકળે છે, એને જોડતા મુખ્ય માર્ગ કયો છે, આ બધું અવલોકન કરવું જોઈએ। કોઈ બીજી સંસ્થામાં ગયા હોય, જેમ કે બેંકમાં ગયા છે, તો બેંકમાં કઈ કઈ બારીઓ આવેલી છે, ત્યાં કયા કેવા કેવા કામ થાય છે, એ બધું ધ્યાન રાખવું જોઈએ। પોસ્ટ ઓફિસમાં જાઓ તો ક્યાંથી તમને ટપાલ ટિકિટ મળે છે, ક્યાં તમારું ખાતું ખોલાવી શકો છો, એ બધું તમારે જાણવું જોઈએ। આનું ચિત્રપાઠની મુખ્ય વસ્તુ જે છે કે તમે ચિત્ર જોઈને સમજો, એટલે તમને આ અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યો છે કે હવે પછી તમે જ્યારે પણ કોઈ પણ જાહેર જગ્યાએ જાઓ તો ત્યાંનું ઝીણવટભર્યું અવલોકન કરો અને એ અવલોકનથી તમારી જિજ્ઞાસા વૃત્તિ સંતોષો અને સાથે સાથે તમે નવું જાણો પણ ખરા। બાળમિત્રો, આજના પાઠમાં આપણે આટલું જ જોઈશું। તમે આ ચિત્ર દ્વારા જે મેં નથી કહી અને તમને વધારે સમજ પડી છે એવી વસ્તુ પણ તમે જાણી શકો છો અને મને કહી શકો છો। હવે આપણે આને અનુલક્ષીને સવાલ જવાબ કે બીજું કંઈ આગળ સમાનાર્થી શબ્દ એ બધું આપણે હવે જોઈશું।
ફરીથી ચિત્ર બતાવું છું, ધ્યાનથી જોઈ લેજો હોને, આ ચિત્રને અનુસંધાનમાં જ હું તમને સવાલ જવાબ કરાવું છું. ચલો હવે પ્રશ્નના શરૂઆત આપણે કરીશું. નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો સવાલ, ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ? બોલો તો બાળકો, અકસ્માતને. શા માટે? કારણ કે અકસ્માત એ સૌથી મહત્ત્વની બાબત છે, કોઈના જીવનો સવાલ છે. અકસ્માત થયો તો જાન પર જોખમ પણ આવી પહોંચે છે, માટે સૌથી મહત્ત્વની બાબત કઈ છે? અકસ્માત. હવે બીજો સવાલ છે, તાત્કાલિક સારવાર મેળવવા 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? કોણ કહેશે? ચલો હું જ કહી દઉં, 108 નંબર. આવી રીતે સરકારે ઘણા બધા સ્પેશિયલ નંબર બનાવ્યા છે, તમારે દરેકે એ જાણવા જોઈએ કે પોલીસને બોલાવવી હોય તો 100, આગ લાગી હોય તો 101 નંબર પર ફોન કરવાથી ફાયર બ્રિગેડવાળા આવી પહોંચે છે. તો આવા સ્પેશિયલ નંબર આપણે દરેકે ધ્યાન રાખવા જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન છે કે ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તમે ચિત્ર ધ્યાનથી જોયું છે ને? ચલો ફરી એક વખત બતાવી દઉં. જોઈ લો, બસ દેખાય છે, પછી કાર દેખાય છે, પોલીસની વાન દેખાય છે, ટેન્કર છે, રિક્ષા છે, અને આ બાજુ 108 નંબરની એમ્બ્યુલન્સ વાન છે. બરાબર છે ને બાળ મિત્રો? હવે પ્રશ્ન નંબર 4, કે ચિત્રમાં શાની શાની દુકાન દેખાય છે? યાદ છે ને પેલું પીઠળ કોમ્પ્લેક્સ? ફરી એક વખત બતાવી દઉં, ચિત્રમાં જુઓ, આનંદ પ્રોવિઝન સ્ટોરમાં આનંદ પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર અને નાસ્તાની દુકાન દેખાય છે. હવેનો પ્રશ્ન છે પાંચમો, કે ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? ચલો બાળ મિત્રો આપણે ગણીએ, મારી સાથે સાથે ગણજો હોને. ચિત્રમાં 1, 2, 3, 4, 5 અને 6, કેટલા વૃક્ષો છે? 6 છે. આ જે દેખાય છે એ છોડ છે, વૃક્ષ કહેવાય નહીં, માટે આપણે એની ગણતરી એમાં કરી નથી. બાળમિત્રો હવે હું તમને થોડાક મૌખિક પ્રશ્ન પૂછીશ, તમારે એના મૌખિક સવાલના જવાબ આપવાના છે. જુઓ સૌથી પહેલો સવાલ પણ એની શરત છે કે ચિત્રનું અવલોકન કરીને, એટલે કે ચિત્રમાં દર્શાવેલી છે એમનો જ જવાબ આપવાનો છે, આપણે બીજા કોઈ બહારના બીજા જવાબ લખવાના કે જણાવવાના નથી. ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ જણાવો. પણ ચિત્રમાં કયા કયા વાહન જોયા હતા યાદ છે ને? બસ, રિક્ષા, કાર, પોલીસ વાન, 108 એમ્બ્યુલન્સ ને ટેન્કર, આ બધાનો ઉપયોગ. ટેન્કર પાણીનું, ચોખ્ખા પાણીની આપણને સપ્લાય કરવા માટે. પોલીસ વાન, પોલીસને એક સ્થળથી બીજા સ્થળે જવા. 108 નંબરની એમ્બ્યુલન્સ વાન, તાત્કાલિક સારવાર પહોંચાડવા માટે. કાર, તો કારમાં સવાર વ્યક્તિને એક સ્થળથી બીજા સ્થળે સહેલાઈથી પહોંચાડવા માટે. બસ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, કે જેની પાસે પોતાનું વાહન ના હોય તો એ લોકો સરકારી વાહનમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. રિક્ષા એ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ કહેવાય, પરંતુ એમાં રિક્ષામાં મર્યાદિત મુસાફરો જઈ શકે, જ્યારે બસમાં ઘણા બધા મુસાફરો એકસાથે સવાર થઈ શકે છે. બરાબર છે ને? ચલો બીજો પ્રશ્ન છે કે હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? હવે તમે ધ્યાનથી જુઓ, આ ચિત્રમાં પ્રથમ જે વ્યક્તિ અથડાઈને પડ્યું છે એણે હેલ્મેટ પહેર્યું નથી, અને જે બીજું વ્યક્તિ છે એણે હેલ્મેટ પહેરેલું છે. જુઓ આ, તો એને શો ફાયદો થયો? તો એને હેલ્મેટ પહેરવાથી માથાના ભાગમાં ઈજા થઈ નહીં, આ એનો ફાયદો છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો આપણને ખબર છે ને, નગરપાલિકા યાદ આવે છે કંઈક? જુઓ તો આપણા શહેરમાં કઈ કઈ, આપણા શહેરની વાત નથી કરવાની, અત્યારે આપણે આ બજારમાં જે ચિત્રપાઠ દર્શાવવામાં આવ્યો છે એની સુવિધાઓ લખવાની છે. તો મંદિર છે, શાળા છે, સિટી મોલ છે, કોમ્પ્લેક્સ છે. શેનું કોમ્પ્લેક્સ છે? તો દુકાન માટેનું. બરાબર, આવી નાગરિક સુવિધાઓ. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ છે, આ પોલીસની પોલીસ છે,
108 નંબર ની તાત્કાલિક સુવિધા છે, આ બધી આપણને નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યાર પછીનો પ્રશ્ન જુઓ કે ટેન્કર ની પાછળ ઉભેલ વ્યક્તિ કોને ફોન કરી રહી હશે। આપણે જ્યારે મેં ચિત્રનું વર્ણન કર્યું ત્યારે તમને કહ્યું હતું કે ટેન્કર ની પાછળ ઉભેલી વ્યક્તિ અકસ્માત થયેલા કોઈ કુટુંબીજન સાથે વાતચીત કરી રહી હશે। હવે આ ચિત્રમાં દર્શાવવામાં આવેલ શાળાનું નામ શું છે, તો એ શાળાનું નામ છે પ્રકાશ સ્કૂલ। હવે છઠ્ઠો પ્રશ્ન છે કે મેં જ્યારે તમને આ ચિત્ર વર્ણન કર્યું હતું ત્યારે મેં તમને એવું પણ કહ્યું હતું કે તમે પણ કોઈ ધ્યાનથી જોજો કે મેં જે વર્ણન કર્યું છે એમાં કશું રહી નથી ગયું ને। ચલો એમાંથી જ એક પ્રશ્ન પૂછું છું કે મેં કઈ વસ્તુનું વર્ણન નથી કર્યું, તો બાળ મિત્રો મેં તમને આ ટાવરનું વર્ણન કર્યું હતું નહીં, એ જોવા માટે કે તમે લોકો કરો છો કે નહીં, બરાબર છે ને। હવે તમે બધું જ ધ્યાનથી જોજો હોને, જ્યારે પણ બહાર નીકળો ત્યારે અવલોકન કરવાની ટેવનો વિકાસ કરજો। આવજો।